गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आजना आ वीडियो लेक्चर में आप सबनु हार्दिक स्वागत छे। आजे धोरण 7 विषय विज्ञान में आपणे विद्यार्थी मित्रों आगळना लेक्चर में जे भौतिक फेरफार विषय अभ्यास कर्यो अने त्यारबाद रासायणिक फेरफारनी अमुक प्रवृत्ति द्वारा अभ्यास कर्यो, तो आजना लेक्चर में विद्यार्थी मित्रों आपणे वधारे एक प्रवृत्तिथी अभ्यास करिए। तो विद्यार्थी मित्रों, आ प्रवृत्ति करवा माटे आपणे टेस्ट ट्यूब में एक चमची जेटलो ए विनेगर छे लेवानो छे, अने तेमां एक चमची ए बेकिंग सोडा एटले के जे खावानो जे सोडा आवे छे ते उमेरवानो छे। तेमने ए परपोटा ए बनाववानो एटले के बुडबुड अवाज छे तमने संभळाशे, साथे साथे आ वायुना जे परपोटा छे ए ऊपर आवताओ पण तमे जोई शकशो। हवे आकृतिमां विद्यार्थी मित्रों अहीं आ ए वायु ए ताजा बनावेला जे सोनाना नीतरिया पाणीमां पसार ए थवा दो। अने विद्यार्थी मित्रों, आ सोनाना जे नीतरिया पाणीमां शुं थाय छे एनुं अवलोकन करो। विद्यार्थी मित्रों, तमे अहीं आकृतिमां छे ए जोई शको छो के ज्यारे आपणे सोनाना नीतरिया पाणीमां आ वायु पसार करवामां आवे छे ત્યારે વિદ્યાર્થી મિત્રો તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ જ્યારે એમાંથી આપણે દાખલ કરવામાં આવે છે તો સોનાનું નીતર્યું પાણીમાં આ જે ગેસ છે આપણે એમાં દાખલ કરતી આકૃતિ તમે જોઈ શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, આ ટેસ્ટ ટ્યુબમાં થતો ફેરફાર એ આ પ્રમાણે હોઈ શકે, એટલે કે વિનેગર એટલે કે એસિડિક એસિડ છે પ્લસ એમાં જ્યારે આપણે બેકિંગ સોડા એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ કાર્બોનેટ હાઇડ્રોજન કાર્બોનેટ ઉમેરીએ છીએ ત્યારે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે મુક્ત કરે છે પ્લસ અન્ય પદાર્થ એ આપે છે। તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આ કાર્બન ડાયોક્સાઇડ આપણે સોનાના નીતરિયા પાણીમાં નાખીએ છીએ ત્યારે આ પ્રમાણે પ્રક્રિયા થાય છે કે કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 પ્લસ સોનાનું નીતરિયું પાણી એટલે કે CaOH2 બંને વચ્ચે પ્રક્રિયા થાય, આપણે કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે CaCO3 પ્લસ આપણે પાણી એટલે કે H2O છે મળે છે। જ્યારે આપણે કાર્બન ડાયોક્સાઇડને સોનાના નીતરિયા પાણીમાં એ પસાર કરીએ છીએ ત્યારે આ કેલ્શિયમ કાર્બોનેટનું નિર્માણ કરે છે એટલે કે બને છે, તે સોનાના એ પાણીને આપણે દૂધિયું બનાવે છે એટલે કે જે સોનાના પાણી છે એનો રંગ પણ પરિવર્તન થાય છે। આમ સોનાના પાણીને દૂધિયું થવાની આ ક્રિયા છે એ કાર્બન ડાયોક્સાઇડની હાજરીને એ પ્રભાવિત કરે છે, એટલે કે એમાં કાર્બન ડાયોક્સાઇડની હાજરી હશે એના લીધે સોનાનું પાણી છે એ દૂધિયું થશે। તમે વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 10માં શીખશો કે ઉચ્છવાહક ઉચ્છવાસમાં જે એ વાયુ આપણા શરીરની બહાર આવે છે તે કાર્બન ડાયોક્સાઇડ પર એ ભરપૂર હોય છે। જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ અને ત્યારબાદ ઉચ્છવાસ જે બહાર કાઢીએ છીએ ત્યારે એમાં પણ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ ભરપૂર માત્રામાં રહેલો છે। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આગળની પ્રવૃત્તિમાં તમે જોયું કે દરેક એ ફેરફારમાં એક અથવા તો વધુ એ નવા પદાર્થો ઉત્પન્ન થાય છે, અને એ પ્રવૃત્તિમાં આપણે વિદ્યાર્થી મિત્રો મેગ્નેશિયમના જે દહનને લીધે તેની રાખ ઉત્પન્ન થઈ હતી, અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રવૃત્તિમાં લોખંડ સાથે જે કોપર સલ્ફેટની પ્રક્રિયાને લીધે આપણે આયર્ન સલ્ફેટ તથા કોપર છે બન્યા એ પણ જોયું, જે બંને નવા પદાર્થો હતા। વિદ્યાર્થી મિત્રો, આ લોખંડની બનેલી એ જે આપણે જે બ્લેડ જે વપરાઈ ગયેલી જે શેવિંગ બ્લેડ તથા કોપરના એ કણો એ જમા થતા જોયા। આ પ્રવૃત્તિમાં વિદ્યાર્થી મિત્રો આપણે વિનેગર તથા બેકિંગ સોડા સાથે એ થતી પ્રક્રિયામાં તેનો એ ભેગા મળીને જ્યારે કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે તે વિદ્યાર્થી મિત્રો સોનાના પાણીને એ દૂધિયો રંગ કરે છે। આ પ્રક્રિયાને બનેલા જે આ નવા પદાર્થનું નામ એ વિદ્યાર્થી મિત્રો તમે આપી શકો કે જે ફેરફાર વિદ્યાર્થી મિત્રો એક અથવા તો એક કરતાં વધુ એ નવા પદાર્થો જે બનાવતું હોય તો તેવા ફેરફારને વિદ્યાર્થી મિત્રો આપણે રાસાયણિક ફેરફાર તરીકે ઓળખીશું, અને જ્યારે રાસાયણિક ફેરફારને વિદ્યાર્થી મિત્રો આપણે રાસાયણિક પ્રક્રિયા પણ કહેવાય। તમે જાણો છો કે આપણા જીવનમાં જ્યારે રાસાયણિક ફેરફાર એ ઘણા અગત્યના હોય છે, રાસાયણિક ફેરફારોના પરિણામે એ બધા જ નવા પદાર્થોનું છે નિર્માણ થાય છે। ઉદાહરણ તરીકે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો ધાતુને તેના એ ખનિજમાંથી આપણે છૂટી પાડવી હોય, જેમ કે લોખંડને એ ખનિજમાંથી લોખંડને છૂટું પાડવું હોય તો આપણે એ શ્રેણીબંધ એ રાસાયણિક પ્રક્રિયાઓ એ કરવી પડે, એટલે કે ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ છે આપણે કરવી પડે છે। આમ રાસાયણિક પ્રક્રિયાઓની શ્રેણીમાં અંતે જ એ તમને એ દવા બને છે જે આપણે પ્લાસ્ટિક તથા એ ડિટર્જન્ટ જેવા ઉપયોગી એ પદાર્થોને આપ વિદ્યાર્થી મિત્રો આપણે રાસાયણિક પ્રક્રિયા વડે જ એ બનાવવામાં આવે છે। આમ વાસ્તવમાં દરેક નવા પદાર્થનું નિર્માણ કરવું હોય તો આપણે રાસાયણિક ફેરફાર એ અભ્યાસ
સ્વરૂપે આપણે કરવો જ પડે છે, એટલે કે શોધાયેલા હોય છે. આપણે જોયું કે રાસાયણિક ફેરફાર વડે એક અથવા તો એક કરતાં વધુ નવા પદાર્થો છે આપણે બનાવી શકીએ છીએ, અને આ નવા પદાર્થોને આપણે ઉપરાંત રાસાયણિક ફેરફારો આપણે સાથે નીચે મુજબ એ વધારવાની એ ઘટનાઓ પણ આપણે બની શકે છે. એ વિદ્યાર્થી મિત્રો, તમને કીધું છે કે જ્યારે રાસાયણિક ફેરફાર થતો હોય ત્યારે વધારાની પ્રક્રિયા, એટલે કે પહેલાં તો ઉષ્મા ઉત્પન્ન થતી હોય, એટલે કે પદાર્થ ગરમ પણ થતો હોય, પ્રકાશ ઉત્પન્ન કરતો હોય અથવા તો બીજા પ્રકારનું એ વિકિરણ ઉત્સર્જન માટે પણ તે શોષણ થતો હોય. ઘણીવાર છે ધ્વનિ પણ ઉત્પન્ન કરતો હોય, આપણે જોયું ઘણામાં છે પોપ સાથે અવાજ પણ ઉત્પન્ન થાય છે, એટલે કે ધ્વનિ પણ ઉત્પન્ન થતો હોય. ગંધક પરિવર્તન આવતું હોય, એટલે કે એમાં બહુ દુર્ગંધ પણ આવતી હોય અથવા તો નવી કોઈ ગંધ પણ તમને બનતી જોવા મળે. રંગમાં પણ કોઈ ફેરફાર થતો જણાય. વાયુ પણ એ બની શકે, એટલે કે નવા પદાર્થ વખતે કોઈ નવો વાયુ પણ છે એ ઉત્પન્ન થઈ શકે. તો ચાલો આપણે વિદ્યાર્થી મિત્રો એક ઉદાહરણો દ્વારા જોઈએ કે તમે જોયું કે મેગ્નેશિયમની પટ્ટીનું બળવું એ આપણે રાસાયણિક ફેરફાર કહેવાય છે, જ્યારે કોલસો, લાકડું અને પાંદડાનું દહન એ આપણે રાસાયણિક ફેરફાર છે. આમ વાસ્તવમાં કોઈ પણ પદાર્થનું દહન એ આપણે વિદ્યાર્થી મિત્રો રાસાયણિક ફેરફાર કહી શકીએ, કેમ કે એક નવા જ પદાર્થનું એમાં નવા પદાર્થમાં રૂપાંતર કરે છે. ઘણા મોસ્ટ ઓફલી પદાર્થ છે રાખમાં પણ પરિવર્તન છે. આમ દહનની સાથે આપણે હંમેશા એ ઉષ્મા તો ઉત્પન્ન થાય જ છે. આમ એ ફટાકડાનું ફૂટવું એ પણ વિદ્યાર્થી મિત્રો રાસાયણિક ફેરફાર છે. તમે જોયું હશે કે આવા એ વિસ્ફોટમાં ઉષ્મા, પ્રકાશ, ધ્વનિ ઉપરાંત આપણે અણગમતો વાયુ પણ ઉત્પન્ન થાય છે, જે આપણે વાતાવરણને પણ પ્રદૂષિત કરે છે. આથી જ આપણે ફટાકડા ન ફોડવાની સલાહ છે આપવામાં આવે છે. જ્યારે વિદ્યાર્થી મિત્રો આપણે ખોરાક બગડી જાય છે ત્યારે તેમાં પણ આપણે દુર્ગંધ છે આવે છે. આવા ફેરફારને આપણે રાસાયણિક ફેરફારો છે એ કહીએ છીએ. તમે એ જરૂરથી એ નોંધ્યું હશે કે જ્યારે સફરજનમાં એ ટુકડામાં, એટલે કે સ્લાઇડ ને આપણે તરત જ જો ન ખાવામાં આવે તો થોડા જ સમયમાં થોડી વાર જો એને રાખી મૂકવામાં આવે તો જ્યારે રાખવામાં આવે ત્યારે તેની સપાટી ઉપર તમે કથ્થાઈ રંગની એ થઈ ગયેલી જોવા મળશે. જો તમને આવું થયું એ જોયું ન હોય તો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ તાજા સફરજનને આપણે સ્લાઇડ કાપીને તેને થોડા સમય માટે આપણે મૂકી રાખો તો આવું એ બટાકા તથા રીંગણાના એ સ્લાઇડ માટે પણ તમે જોઈ શકશો. વિદ્યાર્થી મિત્રો, રીંગણાને પણ આપણે થોડાક સમય માટે કાપી મૂકવામાં આવે તો એની સપાટી તમે કાળા રંગની છે જોઈ શકશો અથવા કથ્થાઈ રંગની જોઈ શકશો. તો આમ રંગમાં જે થતો ફેરફાર છે એ કોઈ નવા પદાર્થના નિર્માણને એ લીધે છે થતો હોય છે. તો આ બધા જ ફેરફારો વિદ્યાર્થી મિત્રો રાસાયણિક ફેરફારો છે, ફેરફારો નથી. વિદ્યાર્થી મિત્રો, અહીં બુજો કહે છે કે આપણે પ્રકરણ એકમાં અભ્યાસ કર્યો કે વનસ્પતિના છોડ છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક છે એ જાતે બનાવે છે. તો આપણે આ પ્રકાશ સંશ્લેષણની જે રાસાયણિક પ્રક્રિયા, રાસાયણિક ફેરફાર છે એ કહી શકીએ. પહેલી કહે છે કે પાચન પણ એક રાસાયણિક ફેરફાર છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 5માં એસિડ તથા બેઝના જે પરસ્પર જે તટસ્થીકરણની પ્રક્રિયા છે એ પણ શીખ્યા કે આ તટસ્થીકરણની પ્રક્રિયા એ રાસાયણિક ફેરફાર છે કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં તમને એક સુરક્ષાત્મક કવચ એટલે કે આવરણ છે એ વિશે માહિતી મેળવીએ. તો આપણા વાતાવરણમાં ઉપરના એ સ્તરમાં વિદ્યાર્થી મિત્રો ઓઝોનનું સ્તર છે આવેલું છે. તેના વિશે તમે એ જાણ્યું જ હશે કે સૂર્યમાંથી જે આવતા જે હાનિકારક એટલે કે જે નુકસાનકારક જે પારજામલી એટલે કે અલ્ટ્રાવાયોલેટ જે કિરણો છે, વિકિરણો છે, એને આપણા સુધી સુરક્ષા એ પૂરી છે એ પાડે છે, એટલે કે આપણા સુધી પહોંચવા દેતા નથી. આ ઓઝોન આજે વિકિરણનું શોષણ કરી અને ઓક્સિજનમાં અણુમાં એ રૂપાંતર પામે છે, અને ઓઝોન એ ઓક્સિજન કરતાં એ જુદો જ છે. શું વિદ્યાર્થી મિત્રો ઓઝોનના એ તૂટવાની પ્રક્રિયા આપણે રાસાયણિક ફેરફાર કહી શકીએ? જો ઓઝોનના સ્તર એ વડે અલ્ટ્રાવાયોલેટ વિકિરણનું શોષણ ન થાય તો એ પૃથ્વીની સપાટી સુધી એ પહોંચી અને આપણા તથા બીજા જે જીવંત પદાર્થોને હાનિ છે એટલે કે નુકસાન પહોંચાડી શકે છે. તો આ ઓઝોનને આપણે આ વિકિરણની સુરક્ષા આપવા માટે આપણે કુદરતી કવચ તરીકે આપણે ઓઝોન સ્તર છે એ કાર્ય કરે છે. એ પણ વિદ્યાર્થી મિત્રો શું છે? તો આપણે કહી શકીએ કે એ પણ એક રાસાયણિક ફેરફાર છે.
ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે લોખંડનું કાટવું એટલે કે લોખંડને કટાવવાની પ્રક્રિયા વિશે અભ્યાસ કરીએ તો ચાલો આપણે આ કાટ લાગવાની ક્રિયા એ ફરીથી જોઈએ તો આ એક એવો ફેરફાર છે કે જે લોખંડની વસ્તુને એક સ્તર બનાવે છે કરે છે અને તે ધીમે ધીમે એ નાશ પામે છે એટલે કે લોખંડને ધીમે ધીમે ખાઈ ખવાઈ જાય છે અને નાશ પામે છે આમ લોખંડનો ઉપયોગ પુલના નિર્માણ માટે જહાજ કાર ટ્રકનું એ માળખું એ ઘણી બધી વસ્તુઓને બનાવવા માટે આપણે કરીએ છીએ એટલે કે વપરાય છે અને તેને કાટ લાગવાને કારણે આપણે ઘણી બધી આર્થિક રીતે એ હાનિ પહોંચે છે એટલે કે નુકસાન થાય છે આમ કાટ લાગવાની પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો આપણે આ રીતે લખી શકાય કે લોખંડ એટલે કે એફી પ્લસ ઓક્સિજનની હાજરી એટલે કે H2O માં આપણે પ્લસ પાણી ને આપણે ત્રણ વસ્તુ જ્યારે ભેગી થાય તો લોખંડ ઓક્સિજનની હાજરીમાં અને પાણી એટલે કે બાષ્પ સ્વરૂપે આ ત્રણ વસ્તુના ભેગું થવાથી આ ત્રણ વસ્તુ સાથે પ્રક્રિયા થઈ અને આપણે લોખંડનો કાટ એટલે કે આયન એ ઓક્સાઇડ એટલે કે Fe2O3 એટલે કે કાટ છે આપણે બને છે વિદ્યાર્થી મિત્રો આમ કાટ લાગવા માટે ઓક્સિજન અને પાણી એટલે કે પાણીની વરાળ આમ બંનેની હાજરી છે અનિવાર્ય છે એટલે કે ખૂબ જરૂરી છે વાસ્તવમાં જો હવામાં એ ભેજનું પ્રમાણ વધે તો તેનો અર્થ એ થાય કે વધુ ભેજને એ કાટ છે એ ઝડપથી લાગે છે તો આપણે એ કાટ લાગવાની પ્રક્રિયા એ કેવી રીતે એ રોકી શકાય તો આમ લોખંડની જે વસ્તુ છે એને આપણે ઓક્સિજન તથા પાણીને બંનેથી એ બસાવી રાખવા જોઈએ કે જેથી આ એને કાટથી રોકી શકાય તો એક સરળ ઉપાય તેના ઉપર આપણે રંગ કરવાનો અથવા તો ગ્રીસનો સ્તર લગાવવાનો હોય છે કે જેનાથી એને લોખંડની સપાટી ઉપર એક સ્તર બને છે અને જે હવા એટલે કે ઓક્સિજન અને પાણીના ભેજના સંપર્કમાં આવતું નથી અને આપણે કાટ લાગતો છે રોકી શક્યા છે વાસ્તવમાં વિદ્યાર્થી મિત્રો આવું એક સ્તર એ તેના ઉપર નિયમિત રીતે લગાવવું તું રહેતું નથી એટલે કે સમયાંતરે છે જતું રહે છે જેથી એ તેના ઉપર કાટ લાગતો નથી અને બીજા ઉપર એ છે કે લોખંડનું પર એ ક્રોમિયમ કે ઝીંક એટલે કે જચતનો આપણે ઢોળ ચડાવવો જોઈએ કે જેથી આ લોખંડ પર જચતનો ઢોળ ચડાવવાથી જે પ્રક્રિયા કરીએ વિદ્યાર્થી મિત્રો તો આને આપણે ગેલ્વેનાઇઝેશન છે એ કહીએ છીએ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો પૂછી શકાય કે લોખંડ ઉપર ઝીંક અથવા તો ક્રોમિયમનું જે પડ ચડાવવાની પ્રક્રિયા છે સતતનું ઢાળ ચડાવવાની જે પ્રક્રિયા છે એને આપણે ગેલ્વેનાઇઝેશન પ્રક્રિયા કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો અહીં પહેલી કરે છે કહે છે કે અરે માટે જ એ મારી મિત્ર એ રીટા હંમેશા લોખંડને કાટ એ ખૂબ જ એ ઝડપથી લાગવાથી તે ફરિયાદ છે કરે છે કારણ કે તે દરિયા કિનારાની નજીક છે રહે છે એટલે કે દરિયા કિનારે વિદ્યાર્થી મિત્રો ભેજનું પ્રમાણ છે વધારે હોય છે અને એના મીઠાનું ખારા પાણીને લીધે એનો ક્ષારણ પણ વધારે ઝડપથી થાય છે એટલા માટે એ લોકો જે દરિયા કિનારાના લોકોને છે કાટ લાગવાની વધારે શક્યતા રહે છે આમ ઘરમાં વપરાતી પાણીનું વહન કરતી લોખંડની પાઇપ એટલે કે નળી એ કાટ લાગવાની એ બચાવવા માટે આપણે ગેલ્વેનાઇઝ એ કરેલી રાખવી જોઈએ કે જેથી એને કાટ છે ન લાગે તમે એ જાણો છો કે જહાજનું લોખંડનું બનેલું હોય છે અને તેને મોટા ભાગ પાણીમાં ડૂબેલો છે રહે છે આમ જહાજની બહારની સપાટી ઉપર એ પાણીના ટીપાના એ સતત સંપર્કમાં રહે છે આથી વધુમાં વધુ એ સમુદ્રનું પાણી અનેક પ્રકારના ક્ષારો પણ એમાં જોવા મળે છે એટલે કે ધરાવે છે આમ ક્ષારવાળું પાણી એ લોખંડને કટાઈ જવાની એ પ્રક્રિયા વધુ ઝડપી છે બનાવે છે આથી આપણે જહાજને છે એ રંગ કર્યા પછી પણ તેના ઉપર કાટ લાગતું એ ઘણું નુકસાન એ થાય છે એટલું જ નહીં પરંતુ જે જહાજને લોખંડનો થોડા થોડા ભાગ એ દર વર્ષે આપણે બદલાવો છે આવશ્યક બની જાય છે એટલે કે જરૂરી બને છે આ વિશ્વમાં કાટ લાગવાની પ્રક્રિયા થતાં આર્થિક નુકસાનની તમે કલ્પના કરી શકો તો વિદ્યાર્થી મિત્રો આપણે કલ્પના કરીએ કે આપણા ઘેર છે કોઈ પણ વસ્તુને કાટ લાગે છે એ વસ્તુ ખરાબ થઈ જાય છે એવી રીતે આખા આપણા ગામમાં આપણા શહેરમાં દુનિયામાં વિશ્વમાં વિદ્યાર્થી મિત્રો તમે કલ્પના કરો કે ઘણા બધા લોખંડને ક્ષારણથી એટલે કે કાટને લીધે આપણે આર્થિક રીતે ઘણો પણ બોજ છે એ સહન કરીએ છીએ આમ લોખંડમાં કાર્બન ક્રોમિયમ નિકલ અને મેંગેનીઝ જેવી ધાતુઓને આપણે જો ભેળવીને એ સ્ટીલને સ્ટેઇનલેસ સ્ટીલ એ બનાવવામાં આવે તો તેને આપણે કાટ લાગતો નથી એટલે કે એને કાટ લાગતો અટકાવી શકાય છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે હવે સ્ફટિકીકરણ વિશે અભ્યાસ કરીએ
આપણે ધોરણ 6 માં એ શીખ્યા કે સમુદ્રના જે પાણીમાં આપણે બાષ્પીભવન થતા જે મીઠું મળે છે તો આ રીતે મળતું મીઠું એ શુદ્ધ હોતું નથી અને તે સ્ફટિકનો નાનો નાના હોય છે. આ સ્ફટિકનો આકાર એ નરી આંખે આપણે સ્પષ્ટ રીતે દેખાતો નથી. જો કે કોઈ પદાર્થને આપણે શુદ્ધ અને મોટા સ્ફટિકો તેના એક દ્રાવણમાંથી પ્રાપ્ત કરી શકાય તો આ પ્રક્રિયાને આપણે સ્ફટિકીકરણ એ કહે છે. તેને એક ભૌતિક ફેરફારનું એક ઉદાહરણ છે. વિદ્યાર્થી મિત્રો, એક પ્રવૃત્તિ છે. સૌપ્રથમ એમાં આપણે સાવચેતી રાખવાની છે કે આપણે માત્ર મંદ સલ્ફ્યુરિક એસિડ જ આ પ્રવૃત્તિમાં વાપરવાનું છે અને પાણીને આપણે ઉકળતા છે એની પણ કાળજી રાખવાની છે. બીકરમાં એક કપ આપણે પાણી લઈ અને તેમાં મંદ સલ્ફ્યુરિક એસિડના થોડાક ટીપા નાખવાના છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખો કે સલ્ફ્યુરિક હંમેશા આપણે અહીં મંદ વાપરવાનું છે, ભૂલથી પણ સાંદ્ર ન વાપરો. આમ પાણીને ગરમ કરો અને જ્યારે તે ઉકળવાની શરૂઆત કરે છે ત્યારે તેમાં ધીમે ધીમે કોપર સલ્ફેટના પાવડર નાખતા જાઓ અને તેની સાથે સાથે આપણે સતત એને હલાવતું રહેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે જ્યાં સુધી આ નવો પાવડર એ ઓગળી ન શકે ત્યાં સુધી તેમાં ઉપર આપણે પાવડર નાખવાનું એ ચાલુ રાખવો છે અને દ્રાવણને એ ગાળી લેવાનું છે અને તેને આપણે ઠંડુ પડવા દેવાનું છે. તો જ્યારે તમે ઠંડુ પડશે ત્યારે જોશો તો તમને સહેજ પણ એ હલવા દેવાનું નથી, એટલે કે પછી આપણે એને હલાવવાનું નથી. આમ થોડાક સમય પછી આ દ્રાવણને જુઓ તો વિદ્યાર્થી મિત્રો, તમને કોપર સલ્ફેટનો એક સ્ફટિક પાત્રમાં તળિયે દેખાશે. એ વિદ્યાર્થી મિત્રો, તમે આ આકૃતિમાં જોઈ શકો છો કોપર સલ્ફેટનો સ્ફટિક. વિદ્યાર્થી મિત્રો, અહીં તમને ઝૂમ કરી અને દેખાડેલો છે. જો ના તો હજુ વિદ્યાર્થી મિત્રો, તમારે સમય છે અને રાહ જોવાની છે. જો તમને સ્ફટિક ન જોઈ શકતા હોય તો હજી પણ થોડાક સમય માટેની રાહ જુઓ અને તમને એ ભૌતિક ફેરફાર તથા રાસાયણિક ફેરફાર વિશે વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રકરણમાં શીખ્યા. તો હવે આ તમારી આસપાસ થતા ભૌતિક ફેરફારો તથા રાસાયણિક ફેરફારોને વિદ્યાર્થી મિત્રો તમે ઓળખવાનો છે એ પ્રયત્ન કરો કે જેથી વધારે ને વધારે આપણે આ જે પાઠ છે એનો આપણે ખ્યાલ મેળવી શકીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચેપ્ટરમાં ફેરફારોના બે પ્રકારો છે જેવા કે ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફારોનો અભ્યાસ કર્યો અને આ જે ભૌતિક ફેરફારમાં જે પદાર્થના ભૌતિક ગુણધર્મમાં એ ફેરફાર થાય આ પ્રકારના ફેરફારને એક નવો પદાર્થ બનાવતો નથી. આવા ફેરફાર છે પ્રતિવર્તીય હોય છે, એટલે કે ઉલટાવી શકાતા એવા હોય છે. જ્યારે રાસાયણિક ફેરફાર એક નવો પદાર્થ ઉત્પન્ન કરે છે અને કેટલાક પદાર્થો તેમાં દ્રાવણમાંથી શુદ્ધ અવસ્થામાં એ સ્ફટિકની મદદથી પણ આપણે મેળવી શકાય છે, જે બધા રાસાયણિક ફેરફારો છે. અને વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક ફેરફાર છે એ પ્રતિવર્તી ફેરફારો નથી, એટલે કે ઉલટાવી શકાય તેવા ફેરફારો હોતા નથી.